માનસી રાઠવાએ હવે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત. યુવાનોને તક આપવાની કરી વાત. ઉંમરને કારણે મુશ્કેલીઓ પડતી હોવાને લઈને ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત. છોટાઉદેપુરના ધારાસભ્ય અને ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી અને યુવાન લોકોને તક આપવાની પણ વાત કરી છે. ગુજરાત રાજ્યના કોંગ્રેસના સૌથી સિનિયર અને છોટાઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ હવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે અને નવયુવાનને તક આપવાની ભલામણ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હું 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યો, જેમાંથી 10 વખત જીત્યો છું અને જેતપુર, પાવી, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના મતદારો અને ગુજરાતની વિધાનસભામાંથી સૌથી વધારે વખત જીતાડીને લાવ્યા છે. હવે મારે 79 વર્ષની ઉંમર થઈ છે. હવે કોઈ યુવાન કે જે એક એક ગામ ફરી શકે, બધાના પ્રશ્નો રજૂ કરે, લોકોના કામોનો નિકાલ કરી શકે તેવા યુવાનને તક આપવામાં આવે. છોટાઉદેપુર તાલુકામાં 45 ગામોની પ્રાથમિક શાળાઓમાં નાના નાના બાળકોને જવાના રસ્તા પણ નથી અને માંગણી હું એ અનેક વખત વિધાનસભામાં કરી છે, પણ હવે નવા યુવાનો ઉમેદવારો તૈયાર થઈને આવે અને આવા જ પ્રશ્નો અત્યાર સુધીના બાકી છે તે પ્રશ્નોનું સોલ્યુશન લાવે એટલે યુવાનોને તક આપવામાં આવે તેવી મારી લાગણી છે. મારા પરિવારને ટિકિટ આપો એવી લાગણી નથી, પણ પાવી, જેતપુર અને છોટાઉદેપુર તાલુકાના તમામ મતદારોને જેના ઉપર સૌથી વધારે લાગણી આવે તેવાને ટિકિટ આપવી જોઈએ તેવી જાહેરાત કરતાં એક રાજકીય ક્ષેત્ર ભૂકંપ આવી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અંદરખાને આ વાત ચર્ચાઈ રહી હતી, પરંતુ આજે મોહનસિંહ રાઠવાએ સ્પષ્ટ શબ્દોમાં હું ચૂંટણી લડવાનો નથી તેવું કહી દેતા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ માટે ભારે મુશ્કેલીના વાદળો સવાઈ જશે તેવું લાગી રહ્યું છે. એક તરફ મોહનસિંહ રાઠવાના વચલા પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા મતદારોના સતત સંપર્કમાં જોવા મળે છે. ગામે ગામ લગ્ન પ્રસંગ, ભજન, મરણના પ્રસંગમાં હાજરી આપી રહ્યા છે અને બીજી બાજુ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાના પુત્ર અને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ માટે છોટાઉદેપુર વિધાનસભાની ટિકિટ માથાનો દુખાવો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. હવે તમે જે આવનાર વિધાનસભા ઇલેક્શનની અંદર યુવાનોને આગળ કરવાની વાત કરો છો, શું છે? ને એટલા માટે કે હું 1972થી સતત 11 ટર્મ સુધી જેતપુર પાવી તાલુકાના તમામ મતદાર ભાઈ બહેનો, બોડેલી તાલુકાના પણ તમામ મતદાર ભાઈ બહેનો અને છોટાઉદેપુર તાલુકાના પણ તમામ મતદાર ભાઈ બહેનો મને ચૂંટણીમાં જીતાડીને સૌથી વધારે વખત સમગ્ર ગુજરાતની વિધાનસભામાં જીતાડીને મને લાવ્યા. હવે મારી ઉંમર થઈ ગઈ 79 વર્ષ, એટલે 79 વર્ષના અંતે હવે મને એવી લાગણી થઈ છે કે વિધાનસભામાં હવે કોઈ યુવાન અને એકે એક ગામમાં ફરી શકે, બધાના પ્રશ્નો રજૂ કરે, તે કામોનો નિકાલ કરી શકે. એમ માન લો કે છોટાઉદેપુર તાલુકામાં 45 જેટલી પ્રાથમિક શાળાઓમાં નાના નાના બાળકોને જવા માટેના પણ રસ્તા પણ નથી એની માંગણી મેં અનેક વખત વિધાનસભામાં કરી છે, પણ હવે નવા ઉમેદવારો, યુવાન ઉમેદવારો તૈયાર થઈને આવે અને આવા જે પ્રશ્નો અત્યાર સુધીના બાકી છે તે પ્રશ્નોનું સોલ્યુશન લાવે એટલા માટે મારી લાગણી છે કે હવે યુવાનોને આપણે તક આપવી જોઈએ. જે યુવાનની વાત કરો છો તો તમારા પરિવારમાંથી હશે કે કોઈ બીજો હશે એવું કંઈ તમે? મારી કોઈ એવી લાગણી, મારા પરિવારને ટિકિટ આપો એવી લાગણી નથી, પણ જે જેતપુર પાવી ને છોટાઉદેપુર તાલુકાના તમામ મતદાર ભાઈ